કેમ છો સ્ટુડન્ટ્સ? મજામાં ને? ઓનલાઈન ભણવાની તમને ખૂબ જ મજા આવતી હશે, ખરું ને? હમણાં જ તમે ચેપ્ટર 1 અને 2ની ઓનલાઈન એક્ઝામ પણ આપી. કેટલી મજા આવી! ફક્ત ટીક માર્ક જ કરવાના હતા, ક્યાંય કશું તમારે લખવાનું હતું નહીં, બરાબર ને? ચાલો આજે આપણે ચેપ્ટર 3 જે આપણું પ્રિન્ટ કમાન્ડ જે છે એની અંદર ઘણા બધા બીજા કમાન્ડ બાકી છે એ આપણે આગળ કરીએ. ગયા સેશનમાં આપણે શબ્દ કેવી રીતે લખાય એ આપણે શીખ્યા હતા. એના માટે આપણે કહ્યું હતું ડબલવાળા અવતરણ ચિહ્ન કરવા જરૂરી છે. પીઆર કમાન્ડ લખી, પીઆરનું પૂરું નામ શું છે? પ્રિન્ટ. પીઆર સ્પેસ આપીને તમે ડબલવાળા અવતરણ ચિહ્નમાં શબ્દ લખો અને એન્ટર આપો તો એ લખાઈ જાય. ખ્યાલ આવી ગયો? આજે આપણે થોડાક આગળ વધીએ અને આજે આપણે વાક્ય છાપતા શીખીએ. એના માટે સૌથી પહેલાં આજે આપણે થિયરીમાં જોઈએ કે વાક્ય છાપવા માટે કયા નિયમોનું પાલન કરવું પડે. તો ચાલો જોઈએ. જો વિદ્યાર્થીઓ, ગયા સેશનમાં આપણે શબ્દ કેવી રીતે છાપવું તે જોઈ ગયા. હવે જોઈએ વાક્ય. વાક્યને ઇંગ્લિશમાં કહેવાય સેન્ટેન્સ. લોગોમાં વાક્ય એટલે એક કે એકથી વધારે શબ્દો જેને સ્ક્વેર બ્રેકેટમાં લખી શકાય. સ્ક્વેર બ્રેકેટ એટલે ચોરસ કૌંસ. અને હા, વાક્યોમાં આવતા શબ્દોનો પણ તેમાં સમાવેશ કરી શકાય છે. ઉદાહરણ આપણે જોઈએ નીચે. પીઆર સ્પેસ આપીને ચોરસ કૌંસમાં આઈ, પછી એક સ્પેસ આપીને લાઈ, સ્પેસ આપીને ટુ, સ્પેસ આપીને વર્ક, ચોરસ કૌંસ પૂરો. બીજું ઉદાહરણ, પીઆર ચોરસ કૌંસમાં, હવે આપણે આંકડા છાપ્યા છે, કોઈ પણ નંબર લઈ શકાય. 355 સ્પેસ આપી 362 સ્પેસ આપીને 369, ચોરસ કૌંસ પૂરો. ત્રીજું ઉદાહરણ, પીઆર લખી સ્પેસ આપી ચોરસ કૌંસમાં સન્ડે, સ્પેસ આપી મંડે, સ્પેસ આપી ટ્યુઝડે, સ્પેસ આપી વેનસડે, ચોરસ કૌંસ પૂરો. છેલ્લું ઉદાહરણ જોઈએ. પીઆર સ્પેસ આપી ચોરસ કૌંસમાં એકલું લોગો જ લખ્યું છે, ચોરસ કૌંસ પૂરો. બરાબર, તમને ખ્યાલ આવી ગયો ને કે વાક્ય છાપવા માટે આપણે ચોરસ કૌંસ કરવો જરૂરી છે, બરાબર? તો ચાલો હવે પ્રેક્ટિકલમાં જોઈએ. ચાલો વિદ્યાર્થીઓ, આપણે ગયા સેશનના પ્રેક્ટિકલમાં શાબ્દિક માહિતીનો લોગોમાં કેવી રીતે ઉપયોગ કરાય, કેવી રીતે લખી શકાય તે પ્રેક્ટિકલ દ્વારા જોયું હતું. એમાં આપણે વર્ડ એટલે કે શબ્દ કેવી રીતે લખાય તેના નિયમો દ્વારા જોયું હતું. ફરી એકવાર ઉદાહરણથી બતાવી દઉં, પછી આપણે આગળનો કમાન્ડ કરીએ. પીઆર સ્પેસ આપીને શબ્દ છાપવા માટે આપણે શિફ્ટ સાથે ડબલવાળા અવતરણ ચિહ્ન કર્યા હતા, યાદ આવ્યું? અને પછી તરત જ HBK એવું લખી એન્ટર આપ્યું તો આપણને HBK જવાબ મળી ગયો હતો. આ થઈ ગયો શાબ્દિક માહિતી, એટલે કે શબ્દ છાપતા તમે શીખ્યા હતા. જરૂરી નથી કે એકલા શબ્દ જ છાપી શકાય, એની જોડે આંકડા પણ છાપી શકાય. પીઆર સ્પેસ આપી તમે આ વર્ષની, કયું વર્ષ ચાલી રહ્યું છે? 2020, તો એ પણ છાપી શકો. શિફ્ટ સાથે 2020 અને આપો એન્ટર. ખ્યાલ આવી ગયો? ચાલો તો હવે આપણે આગળ વધીએ. આજના સેશનમાં આપણે થિયરીમાં બીજા નંબરનું કમાન્ડ શીખ્યા હતા, વાક્ય, બરાબર? એટલે કે સેન્ટેન્સ. એ આપણે જોઈએ એનું પ્રેક્ટિકલ દ્વારા કે કેવી રીતે આ સેન્ટેન્સ છાપવા માટે કયા નિયમો યાદ રાખવા પડે. સૌથી પહેલાં છાપવા માટે તો પીઆર કમાન્ડ બધામાં કમ્પલસરી છે, એ તો લખવાનો જ. ત્યારબાદ એક સ્પેસ આપો. અને આપણે કહ્યું હતું થિયરીમાં કે વાક્ય લખવા માટે ચોરસ કૌંસ, ચોરસ કૌંસ તમારા કીબોર્ડ ઉપર નીચેની તરફ છે, એટલે કે એક જ કી ઉપર બંને કૌંસ આપ્યા છે, એક તો છગડીયો કૌંસ છે અને બીજો ચોરસ કૌંસ છે, બરાબર? આપણે નીચેનો કૌંસ એટલે કે ચોરસ કૌંસ વાપરવાનો છે, એટલે કે શિફ્ટની જરૂર નથી. ચોરસ કૌંસ લખ્યો, ત્યારબાદ અંદર લખીશું આઈ, પછી એક સ્પેસ આપો, પછી લાઈક. સેન્ટેન્સ એટલે કે વાક્ય બનાવવાનું છે. આઈ લાઈક, સ્પેસ આપો અને લોગો. આખું વાક્ય પૂરું થઈ ગયું, આઈ લાઈક લોગો, બરાબર? હવે વાક્ય પૂરું થઈ ગયું એટલે ફરીથી ચોરસ કૌંસ પૂરો કરો, એની બાજુમાં જ છે, શિફ્ટ સાથે કરવાની જરૂર નથી, એમનેમ જ કરો.
ચોરસ કૌંસ પૂરો અને આપો એન્ટર. જો લખાઈ ગયું આઈ લાઈક લોગો. એટલે હવે તમને ખ્યાલ આવી ગયો ને કે વાક્ય લખવું હોય ત્યારે ચોરસ કૌંસ આગળ અને પાછળ કરવો જરૂરી છે. જેમ જ્યારે શબ્દમાં ફક્ત ડબલવાળા અવતરણ ચિહ્ન કરવા પડે છે એમ વાક્યમાં ચોરસ કૌંસ જરૂરી છે. ચાલો જોઈએ બીજું ઉદાહરણ. પીઆર સ્પેસ આપીને હવે આપણે નંબર લખીએ તો નંબર શેમાં લખવાના? ચોરસ કૌંસમાં. 11 સ્પેસ આપીને 12 સ્પેસ આપીને 13 સ્પેસ આપીને 14 પૂરો કરો ચોરસ કૌંસ ને આપો એન્ટર. ખ્યાલ આવી ગયો. નંબર પણ લખી શકાય. આવી જ રીતે કોઈ પણ વાક્ય જ્યારે આપણે લખવું હોય ત્યારે એને ચોરસ કૌંસમાં લખવું પડે. ચાલો ફરી એક છેલ્લું ઉદાહરણ જોઈ લઈએ. પીઆર એટલે કે પ્રિન્ટ સ્પેસ આપીને ચોરસ કૌંસ. મારે સન્ડે મંડે અને ટ્યુઝડે ટૂંકમાં લખવું છે, બહુ આખું લખવાની જરૂર નથી. તો ચોરસ કૌંસ કર્યા પછી તરત જ SUN સ્પેસ આપીને MON સ્પેસ આપીને ટ્યુઝડેમાં એકલું TUE બરાબર અને ચોરસ કૌંસ પૂરો આપો એન્ટર. જો લખાઈ ગયું ને. હવે તમને યાદ રહી ગયું કે જ્યારે વાક્ય એટલે કે એક કરતાં વધારે શબ્દો અથવા તો એક કરતાં વધારે આંકડા એક સાથે લખવા હોય ત્યારે ચોરસ કૌંસ કરવો જરૂરી છે. ખ્યાલ આવી ગયો ને બરાબર. હવે મારે છેલ્લું વાક્ય લખવું છે કે આઈ લવ ઇન્ડિયા. તો શું કરવાનું? પીઆર સ્પેસ આપીને ચોરસ કૌંસ આઈ લવ ઇન્ડિયા INDIA ચોરસ કૌંસ પૂરો અને આપો એન્ટર. જો લખાઈ ગયું ને. તો હવે આવડે તમને ખ્યાલ આવી ગયો કે શબ્દ અને વાક્ય બંને લખવા માટે શું જરૂરી છે બરાબર. તો વિદ્યાર્થીઓ હમણાં જ તમે જોયું પ્રેક્ટિકલમાં પણ કે વાક્ય લખવા માટે PR કમાન્ડની સાથે ચોરસ કૌંસ વાપરવો જરૂરી છે. તો યાદ રહી ગયું ને. હવે આ સાથે મેં PDFમાં જે સેન્ટેન્સનું એટલે કે વાક્ય વિશે જે છાપીને આપ્યું છે તે તમારે ફક્ત નોટની અંદર ઉતારવાનું છે બરાબર. બીજું કંઈ જ હોમવર્ક નથી. હું દર વખતે PDFમાં એક એક કમાન્ડનું ઉદાહરણ સાથે જે કંઈ પણ લખીને આપું છું એ તમારે ફક્ત નોટમાં ઉતારી લેવાનું બરાબર. ઓકે, થેન્ક યુ.